ડોલ ઉત્સવ. સંસ્કૃતમાં ડોલા એટલે પાલખી અને બીજો અર્થ ડોલ એટલે ઝૂલો, હિંડોળો. ઝૂલે ઝૂલવાનો ઉત્સવ એટલે ડોલોત્સવ. ઉત્સવ એટલે હૃદયની પવિત્ર ઉન્નત લાગણીઓ અને ઉત્તમ વિચારોને ઉત્તેજના આપે અને મન આત્માને વધારે આનંદમાં ડૂબાડી દે. આપણા પુષ્ટિ માર્ગમાં બધા જ ઉત્સવો એ ભાવનાથી ઉજવાય છે. ભાવ ભાવના એટલે વૈષ્ણવ પોતે તાપ કરે અને શ્રી પ્રભુના ચરણમાં તલ્લીન થાય અને પોતાનો સ્નેહ પ્રગટ કરે. ડોલનું સ્વરૂપ ભક્તોના ભાવનું છે. ફાગણ વદ એકમ અથવા બીજે ડોલોત્સવ ઉજવાય છે. આ ઉત્સવ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તે દિવસે જ થાય છે. ડોલ ઉત્સવમાં બે પ્રકારના ભાવ છે. એક, શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજી પોતાના પુત્રને ડોલમાં ઝૂલાવે છે, અને બીજો ભાવ ગોવર્ધન, વૃંદાવન વગેરે સ્થળે નિકુંજ લીલાનો ભાવ છે. વ્રજ, વૃંદાવન, ગોવર્ધન, શ્રી યમુનાજી, શ્રી ગોકુલ સંબંધી જેટલી વસ્તુઓ છે તે પરમ ભગવદીય છે અને શ્રી પુરુષોત્તમની લીલા સંબંધી છે. નંદાલયમાં ડોલોત્સવ. ડોલની જે લીલા છે તે પરમ રહસ્ય લીલા છે. શ્રી યશોદાજી પોતાનો મનોરથ વાત્સલ્ય ભાવથી કરે છે. શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વગેરેનો પ્રભુ પ્રત્યેનો મુક્ત ભાવ જોઈને શ્રી યશોદાજીએ ડોલની રચના કરવા આવાહન કરે છે અને કહે છે કે એવો ખેલ કરો કે મારા પુત્રનું મન આ લીલાથી ભરાઈ જાય. સખીજનોને આ વાતથી પ્રસન્નતા થઈ અને મનમાં કહે છે કે નિત્ય હોરી ખેલમાં ગોપ સખા ગુરુજન સમક્ષ અમારો મનોરથ પૂર્ણ થતો નથી. વળી આજે અમારા ભાગ્ય ખુલ્યા કે શ્રી યશોદાજીએ અમને બોલાવ્યા. સખીઓ ખુશ થઈ પોતાની ઈચ્છા પ્રમાણે સામગ્રી સિદ્ધ કરી. કેળના થાંભલા, આંબાની ડાળીઓ, ફળ ફૂલ લતાપતા ભેગા કરી નંદાલયમાં કુંજની રચના કરી. મુગ્ધ ભાવથી શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીને બાલક જાણી અને શ્રી સ્વામિનીજીને કુમારી જાણી બાલભાવથી ડોલ ઝૂલાવે છે. બીજો ભાવ, શ્રી ઠાકોરજી હોળીની રાત્રે શ્રી સ્વામિનીજી સાથે હોળી ખેલી રસમય થઈ ગયા. દેહનું અનુસંધાન ભૂલી ગયા. શ્રી યશોદાજીએ સવારે જગાડ્યા ત્યારે શ્રી ઠાકોરજીએ પૂછ્યું કે હોરી આવી ગઈ. શ્રી યશોદાજીને થયું કે મારો લાલો બાવરો બની ગયો છે, એટલે વિચાર કર્યો કે હોરીનો ખેલ કરી એનું મન ભરાઈ જાય તેવું કરવું. બધી સખીઓને બોલાવી નંદાલયમાં ડોલ ઉત્સવ કર્યો અને બધા વ્રજ ભક્તોને ડોલના દર્શન થયા. નિકુંજ નાયક નિકુંજમાં પધારી ચાર પ્રકારના ભક્તો સાથે વિહાર કરે છે. તેમાં પ્રથમ નિર્ગુણ, પછી સાત્વિક, રાજસી અને તામસી. આ ચાર યુદ્ધાધિપતિઓની ભાવના છે. શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીના તીરે પુલિનમાં ડોલ ઝૂલે છે. સઘળા વ્રજવાસીઓ પુલિનમાં ડોલની રચના કરે છે અને શ્રી સ્વામિનીજી સહિત પ્રભુ ડોલમાં ઝૂલે છે અને વ્રજભક્તો પોતાના મનોરથો પૂર્ણ કરે છે. શ્રી ગોવર્ધન ઉપર પણ શ્રી પ્રભુ ઝૂલે છે. હવેલીઓમાં કે ઘરોમાં જ્યાં આ ડોલોત્સવ ઉજવાય તે રાજભોગમાં જ આવે છે. આંબાના પાન અને ફૂલોથી ઘેરો ડોલ તૈયાર કરે અને તેને સફેદ ઝૂલ અને સફેદ પીછવાઈ બિછાના બંધાય છે. બધી તૈયારી થઈ ગયા પછી ડોલનું અધિવાસન કરાય છે, જેથી શ્રી સ્વામિનીજીનો ભાવ
આવી શકે. નિત્યના ખેલમાં શ્રીજીના હસ્તમાં નાની પિચકારી ધરાય છે, પરંતુ ડોલના દિવસે તે નથી આવતી. શ્રી પ્રભુને માળાજી ધરાવ્યા પછી ચંદન, ચોવા, અબીર, ગુલાલ વગેરે ક્રમથી ખેલાવવામાં આવે છે. આ રીતે ચાર ખેલના દર્શન ચાર સખીગણના ભાવથી થાય છે. જેમ જેમ દોલોત્સવ નજીક આવતો જાય તેમ તેમ વ્રજ ભક્તોનો વિરહ વધતો જાય છે, એટલે કુંજ એકાદશીથી એ વિરહની ઝાળરૂપ રાલનું આયોજન થાય છે. વ્રજ ભક્તો અત્યંત દીન બની પ્રભુને વિનંતી કરે છે, કુછ દિન વ્રજ ઓર રહો, હરી હોરી હે. હવેલીઓમાં એકાદશીથી દોલ સુધી ભારે રંગોથી રાજભોગ સમયે ભારે ખેલ ખેલાય છે, અને શયનના દર્શનમાં રાળ ગુલાલ ઉડે. હોરીના રંગભર્યા દિવસોમાં કુંજ એકાદશી મથુરામાં સત્ઘરામાં શ્રીનાથજી વહુજી બેટીજીઓ સાથે પણ પ્રત્યક્ષ હોરી ખેલ્યા હતા અને ફગવામાં અનેક વસ્તુઓ માંગી હતી.